એક જણો સિતાર વગાડતો ને તે એક જ તાર લઈને બસ ટીન 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 કર્યા કરે. એની પત્નીએ કીધું કે બીજા તો કેટલા તાર આમ ઝણઝણાવે છે ને તમે એક જ તાર વગાડ વગાડ કરો છો, તો કે બીજા ફાંફા મારે છે ને મને જડી ગયો. એટલે જીવતરમાં જેને તાર જડી ગયા છે એને વાંધો જ નથી. પછી તનકે તંબુરે મેં સાસો કે તાર બોલે, જય રાધે શ્યામ શ્યામ જય સિયારામ, એવું જીવન બની જાય છે. તાપી નદીમાં પૂર આવ્યું ને તો તબલાની જોડ તણાતી જતી, તે એક ભજન મંડળીવાળા બે જુવાન ઊભા હતા, એને એમ થયું કે આપણે આ ભજનમાં જરૂર છે. અને આપણી ભારતીય પરંપરા જે છે ને એની એક વિશિષ્ટતા એ છે કે ઓછામાં ઓછું ખર્ચ અને વધુમાં વધુ આનંદ. મેં આ રાસનો દાખલો આપ્યો, ગામડામાં કાંઈ ઢોલીને દહ દહ પૈસા આપવાના હોય, બોલો, બબે વાગ્યા સુધી રાડા લઈને થાકીને ફૂઈ જાય ભાઈઓ અને બહેનો, તો એને બીજો કંઈ ખર્ચ નહીં. આ ઘણો ઓબેરો શેરેટોનમાં જઈને જલસો મારી, પણ પછી અહીં આવીને હપ્તા ભરવાનો. એટલે જે આનંદનું વળતર બહુ વધુ ચૂકવવું પડે ને એ આનંદ હરવાળે મોંઘો બહુ પડે. આ ભજન મંડળી જો હોય ને તો હાર્મોનિયમ લઈ લે, તબલા લઈ લે, મંજીરા લઈ લે, આ એકવાર ખર્ચ, પછી પચા પચા વરા સુધી તમે તમારા રુદિયો રૂવે ને માયલો ભીતર જલે, ભક્તો જીકે જાય એમને, પછી વાંધા જેવું નહીં એમ. એમાં તબલાની જોડ તણાતી જતી ને બે જણા પડ્યા વાહે કે આપણે જરૂર છે તો લઈ આવી, એ તો જોડ જામ ખેંચી તો વાહે રામદાસ મહારાજ નીકળ્યા. એ કેડે બાંધીને ગયેલા કોઈક સંતના હામૈયામાં, નંદલાલ નહીં રે આવું ને ઘરે કામ છે, ઓલા કેડે બાંધીને વગાડે છે ને ત્યાં, એમ ઘરે નહીં રે આવું ને ઘરે કામ છે, એમાં તો આપી વૈયા ગયા ઠામુકા. પણ એકાદી કલાનો સંઘ હોય તો તરી જવાય. અને કલાકારની વાત છે, કુંભનો મેળો ભરાયેલો, એમાં એક વ્યક્તિ બહુ ઉદાસ હતો. એક વ્યક્તિ એટલી બધી ઉદાસ હતી, એ કલાકાર હતો અને દિલરૂબા એની પાસે હતું. હવે બન્યું તો એવું કે એ અંધ હતો પાછો, તો પડી ગયો ધકામુકીમાં પડી ગયો અને લોકો એના હાથ ઉપરથી હાલ્યા ગયા, ભાઈ વગાડવા જેવું રહ્યું નહીં. તો બીજી એક વ્યક્તિએ એમ કીધું કે હું વગાડું ને તમે ગાઓ એવું બની શકશે? બોલો કે તો કામ થઈ જાય ને, વર્ષો વર્ષ હું કુંભના મેળામાં આવું છું ને હું વગાડું અને ગાઈને રળી લઉં છું પૈસા, આ વખતે આ કોઈ હાથમાંથી પગ મૂકીને નીકળી ગયા તો મારી આવી દશા કરી. લેવલો કે હું વગાડું છું તમે ગાઓ. એણે દિલરૂબા વગાડ્યું અને ગાયું, પૈસા જેટલા હતા એટલા એ કલાકારને સુપ્રત કરીને. આ બીજી વ્યક્તિ હતી એણે રજા લીધી, પણ એને એટલોય પરિચય ન આપ્યો કે મારું નામ ઓમકારનાથ ઠાકોર. સ્વર સમ્રાટ સાયગલ ચોપાટીમાંથી આવ્યા જતા ને એમાં ત્રણ છોકરા અનાથ છે, જેવું તેવું હાર્મોનિયમ લઈને વગાડતા, તો સાયગલ ચોપાટીમાંથી વગાડવા બેઠા. અને એ સ્વર સમ્રાટ સાયગલ વગાડતા હોય ને માણસો એટલા બધા પૈસા પછી ત્રણેય બાળકોને આપીને એણે એટલું જ કીધું કે અનાથ બાળકોની વ્યથા હું બરોબર જાણું છું, આનું નામ કલાકાર. આપ હી રંગાય બિના અર્ન લાગે રંગ, પહેલે તો દીપક જલે પીછે જલે પતંગ. જે સંવેદન તમે અનુભવ્યું ન હોય એનો અનુભવ બીજાને ન કરાવી શકો આપ. એટલે ધ લાઈફ ઓફ એન આર્ટિસ્ટ ઇઝ જસ્ટ લાઈક ધ કેન્ડલ બર્નિંગ એટ બોથ ધી એન્ડ્સ, નો વન કેન સ્ટોપ ઇટ, વન કેન સી ઓનલી હાઉ નાઇસલી ડઝ ઇટ બર્ન. મીણબત્તીના બે છેડે હળગતી મીણબત્તી જેવું કલાકારનું જીવન છે. કોઈ રોકી ન શકે, બધા જોઈ શકે કે આ હા હા બહુ સારી પ્રજ્વળા છે. રામાયણની એક વાત કરવાનું મને કીધું છે, તો અમારે આ અમદાવાદમાં કાર્યક્રમ હોય ને પછી ઘણા ભેગા થઈ જાય, કેમ આયા કે, એટલે અમે કે આયા, તે આ વખતે આવો ને તારા અમારે ત્યાં ચોક્કસ ને ચોક્કસ આવજો. પણ હવે અત્યારે આવ્યાનું શું, મારા 5 વર્ષથી આમ કે પાછા તારા કાર્યક્રમમાં મળશો, કાર્યક્રમમાંય ન આવે, બીજે દી ભેગા થાય. પછી અમે પૂછી તમે કહેતા હતા ને મળશું તો આવ્યા તો નહીં, તો કે છે તે ઘેર જ હું ગાઈ ગયેલી ને, ઘેર જ હું ગાઈ ગયેલી,
આય આવીને હોવું એના કરતાં તો ઘરે જ આવી ગઈ. અને ભાષા જુદી પડી જાય છે સૌરાષ્ટ્રની ગુજરાતની, પણ અમે કડીને કલોલને કઠળાને મહેસાણાને વડનગરને વિસનગરને આવેલા જ જઈએ આમનામ. પછી આવે ખરા માણસ સાંભળવા, સમજાય એટલું સમજે, બાકી એમ માને કે આ બહુ ઊંચું સાહિત્ય છે. એમ પેલું જેને બોર્ડ પાસે ઊભા રહીને આમ વાંચે, ડાયરો તાર કલ્લો અલ્યા કો આ ડાયરો એટલે શું? તો કે પેલા કોનમાં આંગળીઓ નાખીને ના રાડો પાડે. અને ઠીક લાગે એવો અરસ કરે, જો આ આટલા માટે ના પાડજો. અરસ કેવા કરે કે અલ્યા કે આ ગઢવી કોને કહેવાય? અરે કે આ દરબાર એટલે કોણ? તો કે દરબાર પર ગઢવી વૃદ્ધ થઈ જાય ને પછી કે કંઈ કામકાજ ના કરે ને માળા ફેરવે, એ બધા દરબાર કહેવાય. આવી વ્યાખ્યા કર બોલ. એમાં કોઈક જુવાન દરબારને ભાળી ગયા, ક્યારે ગઢવી નાની ઉંમરમાં દરબાર થઈ ગયા બોલ. આપણે સાંભળવાનું રે આ બધું. તો એ ડાયરાની પહેલો છે તે પ્રાણલાલ વ્યાસ છે, કેસેટમાં ગાય નહીં પોતે ગાય. દિવાળીબેન ભીલ છે તે રેડિયોમાં બોલે નહીં પોતે બોલે. એમ કરીને સાંભળવા તો આવે બધે. મારો એક વારો પતી ગયો એટલે હું બહાર જઈને બેઠો તો અહીંયા ચોકમાં એક કાર્યક્રમ હાલતો, આ જેવું થયું હાર્મોનિયમ ઓલા કાશી જોડા મંજીરા નહીં પણ જમાવટ કરેલી, આવડા કરે હું પાછું બધું રજૂ કર્યો. દુવા પાસે ગાતા જાય, એ તોરલે તણનર તોર્યા એમો સાસત્યો ને સધ્યર પદ્યા સજ્જગનો ચણતો એને પરમો કીધો પેર. વળી ખંજક 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 ખંજક. એટલે મને એમ થયું કયો ન કયો પણ છે જલસો અહીંયા, એટલે હું તો અહીંયા બેઠો. પછી રામાયણની વાત શરૂ કરી તો મને શું આમાં મજા આવશે. તો કે એકવાર એવું થયું કે દેવ અને દાનવ ઝઘડી પડ્યા. આપણે પાડોશ જોડે ના ઝઘડી પડીએ? એમ ઝઘડી પડ્યા. જીસસ ક્રાઇસ્ટે એમ કીધું છે કે લવ થાય નેબર એઝ થાય સેલ્ફ. તમારી જાતને ચાહો ને એમ તમારા પાડોશીને ચાહો, પણ વિશ્વપ્રેમની વાત કરવી હેલી છે, પાડોશીને ચાહવું અઘરો. એ ગોદડું માંગવા આવે બીજેથી, લ્યો મહેમાન આવ્યા ને આપો. ભગવાન એ માણસ સંબંધ રાખ્યો. અમારે કચરા શેઠ પૂજામાં બે ને એક કલાક એની પૂજા હાલે, પણ હજી પૂજામાં બે ને ઠીકઠાક થાય ને બે ત્રણ માળાઓ હમણે ત્યાં દૂધનો ગ્લાસ આવે પણ આવડો મોટો, રકાબીમાં તાલોલી બદામ પિસ્તા કેસર એવું બધું નાખેલું, તે ઓલો ફળફળતો ગ્લાસ આવે એની વરાળ ભગવાનને જવા દે. આમ મહારાજ રે ઘન શ્યામ હરી એમ કહીને દૂધ ઈ ચહકાવી. હવે આ સંબંધમાં ક્યાં વાંધો પડે, આખી જિંદગી હાલે. કાયમ વરાળ ભગવાનને જવા દે ને દૂધ ઈ પી જાય. તો કે દેવ અને દાનવ ઝઘડી પડે, આપણે પાડોશ જોડે ના ઝઘડી પડીએ? તે દાનવો બધા શક્તિશાળી, દેવોને હરાઈ કાઢ્યા. તે દેવો બધા થયા ભેગો, ક્યાં દાનવો આપણને હરાઈ કાઢે ને કોઈ સ્વર્ગનો આનંદ ના લેવા દે, અપ્સરાઓના નૃત્ય ના જોવા દે, ગંધર્વોના ગાન ના સાંભળવા દે, તે કોઈ કોને મારા તો દશરથને મદદ આલે? તે બે દેવ ગયા દશરથ જોડે, ત્યાં પ્રણામ કરીને ઊભા રહ્યા. તે મહારાજા દશરથ કે કહો શું આયા? તો કે પહેલાં દાનવો અમને હેરાન કરીને કોઈ સ્વર્ગનો આનંદ ના લેવા દે તો આપ મદદ ના આલો? તો કે આલીએ એમાં શું. તે દેવોને મદદ આલવા દશરથ અચમો પ્યાઠા. તે કહી કહી કે હું જોડે હેંડું, તાર કે હેંડો એકથી બે બોલો. તે કઈ કઈ જોડે રથમાં બેસી, તે પછી રથનું પૈડું ખરું કે નહીં એમાંથી એક ખેલો નીકળી ગયો. તે કઈ કઈ એમાં ઓંગળી પેસાડી તો ઓંગળીના કૂચા થઈ ગયા. પણ દશરથ ખુશ બહુ થયા, ચાલ બે વરદાન આલ્યા. તો હું અત્યારે ના માગું, તાર છોનતા ઠીક લાગે તો મોંઘજન હાલ્યા હાલ્યા.
ये बात ने वर्षों वीती गया पर पहले मंथरा खरीक नहीं एने कई कही ने चढ़ाई कह तू बे वरदान मांग रो अमने वनवास ने भरत ने ग्वादी ते दशरथ जोड़े जैन कई कही के बे वरदान आलो रो अमने वन आलो ने भरत ने ग्वादी ते दशरथ वृद्ध मानक रजा मोछा पसाया बे बोन थी ढड़ी पड़ा वाली बोन में आया कह तू रो अमने गादी रोम ने वनना आल भरत ने ग्वालिया तो कने आलो तो ये जालो ते वन में जवा तैयार से सीतों जी कूँ तो रेंडू तो कहेंडो लक्ष्मण जी कूँ तो रेंडू तो कहेंडो ते राम लक्ष्मण जानकिन पास अयोध्या लोग जाए बजा रड़ता रड़ता पर पहले नदी आई कि नहीं कहीं बजा उबर आया राम के छोनारो छोनारो एम ना रड़ो ये तो जिंदगी छे हमें सुख दुख आया करे તેમ રડવાનું નહીં જાઓ બધા ઘેર જઈને રસોઈ બનાવીને જમીન સોઈ જાઓ પણ પંચવટીમાં ગયા તે પેલો રાવણ ખરો કે નહીં સીતોજીને અપહરણ કરીને જતો રહ્યો તે રામ તો એવા રહ્યા એવા રહ્યા તે છોના જ ના પેલા વાંદરાને રીછરાન થયા બધા ભેગો એ રામ તમે ના રડો અમે સીતોજીને ખોલી કાઢીએ બધે ભેગા થયા લશ્કર બનાવ્યું ખપ ખપ કરતા ગયા પણ સમુદ્ર આવ્યો ને એ પોણા નાખી નાખીને સેતુ બંધ બાંધ્યો લંકામાં ગયા એ ત્યાં લડાઈ થઈ પણ બધાએ ભેગા થઈને રાવણને ટીચી કાઢ્યો અને સીતોજીને લઈને આવ્યા પણ હેરાન હેરાન થઈ ગયા હવે વાત જ છે કહેવાની પણ બીજી રીતે આમે વક્તા કહીએ કે કે રામને એમ થયું કે લક્ષ્મણ હવે આ ધનુષ બાણને હું નદીમાં વહાવી દઈશ આ વસ્ત્રોને હું દૂર કરી દઈશ આખા શરીરે ભસ્મ લગાડીને આ જંગલમાં હું ભટકતો ફરીશ ફળ ફૂલ ખાઈ અને મારી જિંદગી વિતાવી દઈશ તું હવે અયોધ્યા જતો રહે મને કોક દી સીતાજીની ભાળ મળશે ને તો હું એને લઈને આવીશ અને આ હું જે કહું છું એ સાચું ઠેરાવીશ મને ભાળ મળશે તો લઈને આવીશ ને કરજો માથા પટકી પટકીને હું પ્રાણ કાઢી નાખીશ વસન દુરાય તનું બાનકો બહાય તન બસમ રમાય કંદ મૂલ ફલ ખાઉંગો બેઠો દૂર જાય ગીરી કંદર રખાય પ્યારી ગુન ગાય બન જન્મ બિતાઉંગો રસિક બિહારી બંધુ સદન સિધાવો તું મેં તો યહી પ્રણ સત્ય ઠહરાઉંગો જો પાઉંગો પ્રિયા કો તો આવુંગો અવધ દિખાઉંગો મુખ નાતર છબીલી ડીગ પ્રાણ મેં પઠાઉં અને લક્ષ્મણજી કે આ રઘુકુલ નંદન રામ બોલે છે રઘુકુલ ભૂષણ રામ આવું કહે છે અરે ભાઈ એટલો તો વિચાર કરો કે જેદી હિન્દુસ્તાનનો ઇતિહાસ લખાય ભારત વર્ષનો ઇતિહાસ જેદી લખાય છે ને એમાં એમ લખાય છે કે પિતાનું વચન પાળવા માટે રામ જેવો પુત્ર વનમાં આવ્યો એની પત્નીનું કોઈ અપહરણ કરી ગયું ને ક્ષત્રિય હોવા છતાં એને શસ્ત્ર ન ઉઠાવ્યું આપણી પાસે કાંઈ નથી તોય નાથ સાથ ધનુ હાથ અમારે એટલું કહેતા તો ત્રાડ નાખી રામે પ્રતિજ્ઞા લીધી પણ નદીઓના વેણ બદલી ગયા ભૂકંપ થયો લંકામાં સિંહાસન ઉપરથી રાવણ એસે ગબડી ગયો અને એને કીધું કે સૂર્ય ચંદ્ર તારા દેવ દાનવ માનવ આ દશરથ નંદન રામ હું પ્રતિજ્ઞા કરું છું કે હું ત્રણ લોકોનો નાશ કરી નાખીશ હું સાથે સમુદ્રને સૂકવી નાખીશ હું સૂરજને ચંદ્રને ક્ષણમાં ભોંય ભેગા કરી દઈશ અને શત્રુ એક મસ્તકવાળો નહીં પણ જેથી 10 મસ્તકવાળો ન હોય અને ધૂળમાં જો રગદોળી ન નાખું તો આ ધનુષ બાણ હું કોઈથી જિંદગીમાં ફરી નહીં ઉપાડું અને મારી જાતને રામ નહીં કહેવડાવું લોકથી હું જારો સાચો સાગર સુખાઈ ડારો ગીરી ઢહાઈ ડારો ભૂમિ ઉલટાઉં મેં છિન્ન મેં બિધારી ડાલો દશોદિક પાલન કો ખગન સહિત શશિ સુર હિગી રાઉં મેં નભ તો પાતાલ લેખ કીત હું કહું કને એક રસિક બિહારી પ્રાણ પ્યારી સુધી પાઉં મેં જો જાનકીને લાવું તો ક્ષત્રિયના કહાઉં રામ નામ પલટાઉં ધનુ બાણ ના ઉઠાવું મેં અને આ જીવનમાં માણસ નિષ્ફળ જતો હોય ને તો સાધનાના અભાવે નિષ્ફળ જાય છે સાધનના અભાવે નહીં વિવેક શેષબ હોત હે રાવણમાંય બધું હતું પણ વિવેક નહોતો તો વિવેક શેષબ હોત હે નહીં પઢાઈ કો ભેદ પડકર ભી રાક્ષસ રહા રાવણ ચારો વેદ આ નાટકની અચાનક મને યાદ આવી છે પણ ના પહેલાં જૂના જમાનામાં નાટકો ભજવાતા ને તે પુરુષો સ્ત્રી પાત્ર લેતા સ્ત્રીઓ સ્ત્રી પાત્ર તો પછી મંડી લેવા
પણ પહેલાં પુરુષો સ્ત્રી પાત્ર લેતા, અને મેં જોયું છે પુરુષો ઘણા પ્રસંગે વહરા લાગે, પણ પુરુષો સ્ત્રીઓ બને જે ઊંડા લાગ્યા. કારણ કે ભેંસને ખડી દીધી હોય એવું બોદાર ચોપડ્યો હોય ચહેરામાંથી, ઓલા ઘોડાના પૂંછડા જેવા વાળ, પોપટિયા રંગનો હાડલો, કાળો પડી ગયેલો લેસ, ખોલના બચકા જેવા એના પગ, અને એ પાછો પિંગલાથી હોય, બોલો, મોઢે બોદાર ચોપડે ને બાવડા કાળા ને કાળા રાખ્યા. અને પુરુષો સ્ત્રીઓને આ ખભાનો ભાગ ગોળો હોય, પુરુષને આમ કાટખૂણો પડે. અને સ્ત્રીઓના જન્મજાત ગુણ છે, દયા છે, મમતા છે, કરુણા છે, પ્રેમ છે, એ પુરુષના ચહેરામાં આવી જ ન હોય. આ તો ભરતરી જાતા હોય ને આ પિંગલા થઈને ઊભો હોય, સકળ વકળ ડોળા ને ભાવવિહીન ચહેરો, એ ભરતરી રહેતોય ભલે ને જાયતોય ભલે. હું બહુ નાનો હતો ને આવું નાટક જોવા ગયો હતો, ને એમાં આવી પિંગલા થઈને આવીને એમાં ભરતરીએ વળી પિંગલાનો ત્યાગ કર્યો ને ભિક્ષા દે દે મૈયા પિંગલા એનું ગીત ઉપાડ્યું ભરતરીએ, ઈની મહેલમાં જોગી બનીને આવીને સામેથી વળી પિંગલાએ ભેખરે ઉતારો રાજા ભરતરી ઈ રજૂ કર્યું. પણ હું નાનો હતો તે મને વિચારી આવતો કે આવી પિંગલા હોય તો ભરતરી ભેખ જ લે ને, આમાં શું ખોટું કર્યું આને. અને જે ભર્તવરીએ શૃંગાર શતક લખ્યું ને એને એને પાછું વૈરાગ શતક લખ્યું. ભોગોને ભોગતા વૈમેવ ભોગતા, તપોને તપતા વૈમેવ તપતા, કાલોને યાતો વૈમેવ યાતા, તૃષ્ણાને જીર્ણા વૈમેવ જીર્ણા. સંપત્તિ માણા ગમે એટલી ભેગી કરે પણ સંપત્તિની ગતિ તણ, કાં દાન કરો કાં ભોગ ભોગવો ને કાં એનો નાશ થાય જોવો. ઉત્તમ પ્રકારના મનુષ્ય હોય દાન કરી દે. કહા લંકાપતિ લઈ ગયો, કહા કરણ ગયો ખોઈ, જસ જીવન અપજસ મરણ કર દેખો સબ કોઈ. તો ભર્તવરીએ પાછું વૈરાગ શતક લખ્યું, ભોગવો ભોગવી અકાતા નથી, માનવી ભોગવાઈ જાય છે. તપશ્ચર્યા તપસ્વી નથી કરી એક તો એ પૂછે તવાઈ જાય. કાળચક્ર પૂરું નથી થવાનું, જિંદગી પૂરી થવાની, ને તૃષ્ણાને જીર્ણા વૈમેવ જીર્ણા. આ હક પણ ન થયા મંદિરમાં જઈને ઊભા રહે, હે ભગવાન એક હારા ઘરે હક પણ થઈ જાય, હું બસ લગભગ અપરિણતોની આવી અપેક્ષા હોય, એ સારા ઠેકાણે હક પણ થાય તો વળી પાછો જાય. હવે ધામધૂમથી લગ્ન થઈ જાય તો બસ હું રાજી, વળી લગ્ન નહીં થઈ જાય પાછો ઊભો હોય કે હવે શેર માટીની ખોટ છે, હવે એના નસીબમાં પાંચ હાથ શેર આવી પડે. બસ એક હવે માથું ટેકવા ખોરડું થઈ જાય ને તો ભલે બસ વળી ખોરડું થઈ જાય, કે ભાઈ હવે થોડુંક આ ફર્નિચરને આવ્યો હોય ને તો ઠીક એ થઈ જાય. હવે થોડાક પૈસા વાંચ જમા થઈ જાય ને છોકરાને જોતો જઉં, છોકરાને પરણાવતો જઉં એટલે હું જોતો જઉં, એ કેવોક દખી થાય એ જોતો જાય. પણ એક પણ સમય જીવનમાં એવો ન આવે કે જ્યારે માણે એમ કે હવે બસ, તૃષ્ણા ને જીર્ણા વૈમેવ જીર્ણા. મહાત્મા ટોલ્સ્ટોયે વોર એન્ડ પીસ જેવી મોટું આવું મોટું પુસ્તક લખ્યું છે, મહાગ્રંથ લખ્યો. પછી એને એમ થયું કે ગરીબ મજૂરો માટે, ખેડૂતો માટે થોડુંક ભણ્યા હોય એના માટે જ કંઈ રચના જ ન કરી. પછી ટોલ્સ્ટોએ નાની નાની વાર્તાઓ લખી, બહુ મજાની વાર્તાઓ. પહોમ નામનો એક માણસ, અને એને પહેલી જીવનમાં એવી થઈ કે આકાંક્ષા જમીનો ખરીદું, બસ જમીન ખરીદે વેચી નાખે, ખરીદે અને વેચે પૈસા મેળવે છે. તેમ કરતાં કરતાં બાસ્કિર્સનો એક પ્રદેશ, પ્રકૃતિના ખોળે જીવનારા માણસો અહીંયા પહોંચી ગયો. અને ત્યાં જઈને કીધું આને કે મારે જમીન જોઈ છે, તો ઓલા કે આ જમીન રહી, કારણ કે ઈવડાઈને જ કોઈ એવું હતું જ નહીં. ઈવડાઈ જ્યાં ઠીક લાગે ત્યાં ખેતર ખેડતા, અને ઠીક લાગે ત્યાં ઉત્પાદન કરતા, અને ઢોર લઈને પાછા ફૂંકાય ત્યારે મોલ પાણી તો વયા જાય બીજે. જમીન લેવાનું ને વેચવાની ત્યાં કોઈને ગતાગમ જ નહોતી. બોલો કે મારે જમીન લેવી છે ને મારી પોતાની. તે ઓલા મુખીએ કીધું એક ટેકરીમાંથી કે જો અહીં મૂકી દે તારો ટોપો અને આલે આ સ્ટીકો, લઈને નીકળી જા હવારથી માંડ દોડવા, આ જેટલા વિસ્તારમાં આંટો મારીને તું અહીં સાંજ સુધીમાં પાછો આવી જઈશ ને એટલી જમીન તને આપી દઈશ જા. અને આ દોડ્યો પહોમ જ્યાં સારું ખેત ઓલું તળાવડું ભારે ને એને એમ થાય કે વાળી લઈ આપણી જમીનમાં, જ્યાં વૃક્ષો ભાળે તેમ કે લઈ લઈ હજી પછી ક્યાં જિંદગીમાં દોડવું છે, આ દોડ્યા ભેગા દોડ્યા આવે.
આને પડથારો ભાઈ એવો મોટો પથરાઈ ગયો, પછી તો ધીરે ધીરે મંડી સાંજ પડવાની, એને આમ દૂરથી જોયું મારે પહોંચવાનું તો ત્યાં છે. પછી જે ભાગ્યો છે આખી અંધારા આવતા જાય, પછી હવે રેબજેબ થતો જાય, જર્કીન કાઢીને ફેંકી દીધું, પછી તો વાં જ છે જવાનું, પછી મંડ્યો અવિશ્વાસ આવવા હવે નહીં પહોંચી શકું. વળી એમ થાય કે હવે પહોંચ્યા વગર તો શું જીવતરમાં, દોડ્યો જાય ઓલા રાડ્યું પાડે બકા બકા બ્રેવો બ્રેવો એમ કરતા, પછી તો અંધારા મંડ્યા આવવા, પગ લથડવા મંડ્યા અને પહોંચ્યો એ જગ્યાએ પહોંચ્યા ભેગો જ ધાડ દઈને હેઠો પડ્યો પડ્યો અને મૃત્યુ પામ્યું. એટલે ઓલા લોકોએ પછી યાનિયા એની કબર બનાવી અને કબર માથે વાક્ય લખ્યું, હાઉ મચ લેન્ડ ડઝ એ મેન નીડ. એટલે આટલી જમીન જોઈ માણાને જીવન જીવવા માટે, કેટલી જમીન જોઈ આટલી જમીન જોઈ. હાઉ મચ લેન્ડ ડઝ એ મેન નીડ, દો ગજ કફન કા ટુકડા તેરા લિબાસ હોગા, બાલ જલે જૈસે ઘાસ કી પૂરી યા દેહ જલે જૈસે લકડી કી ભારી, કહત કબીરા સુન મેરે ગુનિયા, આપ મુએ ફિર ડૂબ ગઈ દુનિયા. તો આ આટલી છે જીવનમાં. પણ આ તો એક રાજા હતો ને, તો એક ભિખારી આવ્યો જતો તો રાજાને બહુ દયા આવી, ભિખારી એક પોટલું માથે ઉપાડેલું, તો રાજા કે બેસી જાઓ રથમાં. તો ઓલો રથમાં તો બેઠો પણ પોટલું માથે રાખ્યું ભિખારીએ પાછું. રાજા કે આ પોટલું મૂકી દો, તો કે આટલી તકલીફ આપી હવે વધુ ક્યાં આપી. હવે ગમે એવું હાસ્યાસ્પદ લાગતું હોય ને, આ આપણે ઈશના ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચિત જગત્યામ જગત, ઈશના આવાસમાં બેઠા છીએ, ઈશ્વરના રથમાં બેઠા છીએ, પણ ચિંતાની પોટલી માથે રાખી એ થોડીક વારે માણસ એક કોર નથી મૂકી શકતો. કે હવે સોંપ દિયા ઈશ જીવન કા સબ ભાર તુમ્હારે હાથો મેં, હે જીત તુમ્હારે હાથો મેં, હે હાર તુમ્હારે હાથો મેં, મુજમે તુજમે ભેદ યહી મેં, નરખું તુમ્હો નારાયણ, મેં હું સંસાર કે હાથો મેં, સંસાર તુમ્હારે હાથો. અમારે મથુરની મને યાદ આવેલી, મારો મિત્ર પણ ત્રીજી ચોપડીમાં ત્રણ વાર નપાસ્યો, બોલો ભણતર ન ચડ્યું તો ન જ ચડ્યું. અત્યારે પાછો દામોદરને લેસન કરવા મદદ કરે, વળી પાછો તપાસ કરે, તારા સાહેબને ખબર નથી પડી જતી ને હું તને મદદ કરું છું. બોલો વળી કે મારા સાહેબ એમ કહેતા ગમે એ બે જણાનું કામ હોવું જોઈએ, એક જણો આટલી ભૂલો ન કરી શકે. અને દામોદરે અમારે તરપાળે રતન એવો એક જમીનદાર છે, એવું જાડું શરીર ને એની હવેલીમાંથી ઉભેલા જમીનદાર, ત્યાં દામોદરે એને જોઈને જ મીંડ્યો દાંત કાઢવો, અમથી એમ થવા. જમીનદારે બોલાવ્યો ગાયક અહીંયા, ઓલાને કે પકડ્યા ઓલા છોકરાને કેમેરા દાંત કાઢે, તો કે ના ના એવું ન કહું. અરે કે શેના દાંત આવ્યા? પછી જમીનદાર કે હું તને કાંઈ નહીં કહું, તું કે તેને શેના દાંત આવ્યા. એ કે તમારું આટલું બધું જાડું શરીર ને મને વિચારી આવ્યો કાંઈ નહીં મરી જાવ છું હેઠે કેમ ઉતાર. અરે કે હાલ અકલ મઠાવશો આવો વિચાર કરો, કેનો દીકરો મથુરનો? બોલાવે એના બાપાને, તેના બાપાને બોલાવે કે આ તારા છોકરાને આવા સંસ્કાર આપ્યા છે આવા વિચાર કરે, કે મૂર્ખ છે હાળામાં ક્યાં અકલ હતી. એને એટલી સમજણ ન પડી કે આપણા બે ભાગ કરી નાખાય અને વારાફરતી ન ઉતારાય કચકા કરીને, એમાં ક્યાં માથો પડી જવાનો હતો. બોલા કે પૂરી દો આને. એના બાપાને બોલાવો, એ પિતાંબર બાપાને બોલાવ્યા, હાળા આવા છોકરાઓ તમારા છે આવા વિચાર કરે છે કે બાપ દીકરામાં અકલનો છાંટો જ નથી, પછી આ હવેલીને શું કરવી છે, એને ન દિવાળી મુકાય. બોલા કે આ તો બધા મૂર્ખ્યા છે. અમારે મથુરે હમણાં લાફો વરગાડ્યો, હું મથુરની વાત કરું ને, દામોદરને એક લાફો વરગાડ્યો, ફળિયામાં જાડવું હતું એ દામોદરે કાપ્યું. તો ઓલો રોતો રોતો કે બાપા જ્યોર્જ વોશિંગ્ટને ઝાડ કાપ્યું ને, તો એના બાપાએ એને જવા દીધો હતો, તમે મને બે લાફા માર્યા. તે મથુર કે જ્યોર્જ વોશિંગ્ટને ઝાડ કાપ્યું ને, તો એનો બાપ નહોતો ડાળીમાંથી બેઠો. પણ અમારે તો આ તાવ તરિયાને એવું બધું બહુ માણા નહીં. અને ઘણા માણસો એવા આવ્યો, બે ત્રણ શીંકું આવે ને હજી જરીક શરીર ગરમ થાય ત્યાં તો ઢોળિયા ઢાળીને આડા પડી જાય, સામો કામ ત્રણ ચાર મોસંબી પડી હોય ને રહ કાઢવાનો હંચોડ,
ગ્લુકોઝનું પેકેટને વળી અડધું પોપૂયું પીડ્યું હોય ને અને એ આડો પીડ્યો હોય ને, જ્યાં કોઈક તબિયત જોવા તો લાંબો થઈ જાય. મને ક્યાં હમણાં સારું રહે છે? પત્નીએ વળી પાછી પતિ પાસે આવીને તે તમને શીરો ભાવશે કે રાહ ભાવશે? પતિ માંદો પડે તે બહુ ધ્યાન રાખ્યો, ઓલો વળી પીડ્યો પીડ્યો શીરો બનાવો, મને મોઢે લાગે તો ખાઈશ. તને શું કામ મોઢે ન લાગે? આ શીરા હાટું માંદો પીડ્યો અને ઘણાની તો દવાયું જેવી આધાશી શી ચડે છે, ઓલો કે આધાશી માથું જલી જાય છે, જલેબી ખાઓ, મરડો થયો છે મેસુબ ખાઓ, શરદી થઈ ગઈ છે કુકડીમાં હું નાખીને ઠપકારો, દવાયું ખાધામાં છે. પણ અમારે ડાક્ટરો દર્દીને તપાસી તપાસીને એ પૂછીએ માંદા પડી ગયા, કોને તપાસે છે શું બોલે છે એ ખબર ન પડે. મને એક દર્દીને અમારે આમ સ્ટેથોસ્કોપ મૂકીને ડાક્ટર કહે લ્યો મરી ગયા તમે તો ગુજરી ગયા છો, બોલો કે વાતો કરો તમારી અને ગુજરી જાઉં. ડાક્ટર પાસે એની અરે દલીલ મંડ્યા કરવા કે તે હું ભણ્યો એ બધું ખોટું, તમારા હૃદયનો એક પણ ધબકારો મને નથી સંભળાતો. બોલો કે આ ભૂંગળી તો કાનમાં ભરાવો. વળી આમ કરીને કે હા હવે બરાબર હવે હવે જીવો. અમારે ઓલું બહુ વરસાદ વરસ્યો ને તો ભંગીના બધા ખોરડા 15 જેટલા પડી ગયા, ભંગી બધા એવા રોતા રોતા અમે બેઠેલા અહીંયા ખીમભાઈની દુકાને કે બધા એના ખોરડા પડી ગયા, એક કરશનનો ઊભો છે. મેં કીધું એ પડી જાય છો. ઓલા બધા અમારા ગામના કે ભલામણ આ રોવે છે ને વાતો કરે ને તમે કેવું પડી જાય છે હજી? મેં કીધું આના પડી ગયા એનો વાંધો નથી, કરશનનું ઊભું છે એનો વાંધો છે. અને મેં કીધું ને પડી જાય છે તો ખરેખર સાના રહી ગયો? મને કહે પડી તો જાય છે ને. અરે મેં કીધું હા આ જુદી જવું હોય જરા આ વરસાદ રહેવા દેતો હોય છે પાડે પાર તમારે, એમાં ખુશ થઈ ગયા. બહુ આ કોઈ નિહાળુમાં બીડી પીવાનો ક્લાસ ચાલે છે? ટાઈમ ટેબલમાં છે કે પહેલો પિરિયડ બીડીનો, બીજો હોકાનો, ત્રીજો ગાંજાનો, ચોથો ચરસનો, દર ગુરુવારે વળી વળી અફીણનો એક. આ દારૂ પીવાના એવા ક્લાસ ચાલે છે એ માણા એની મેળે શીખી જાય. આ ન કરે એના માટે પાછા વળી પી પી ના આવે. દારૂ માટે તું શું છે કે પી પીને વાતો શું કરે ખબર છે? ભલે ગમે એટલો પીવો પણ લિમિટમાં. લે હા લિમિટ આને નક્કી કોને કરવાની. પણ દારૂ પીને ખીચીનો પણછાયો હોય ને અહીંયા કોટ ટાંગતા મેં જોયા છે. બોલો વાંકો પણછાયો પડે ને અહીંયા ટાંગે ઢોસ જઈને એઠે પડે વળી ઉપાડે ખેતરે બરોબર નથી. એ સાંભળવાની ભારે મજા આવે. ત્રણ જણાએ દારૂ પીધો તો પાછું એક બોટલમાં તેણે લીધો એક વધારાની એક બોટલ, એમાં પાછા ભાગ પાડ્યા આ તારો આ મારો આનો એમ બધાના એક એક ભાગ. સવાર પડ્યું તો એક જ પી ગયો તો બધો રાતને. ઓલા બાજા કે અમારા બધાનો તું એકલો કેમ પી ગયો? બોલો કે હું તો મારો ભાગ પીતો તો તમારા ઉપર નડતા હતા. અને વાસી શેર શાયરી સૌથી વધુ આના ઉપર લખાણી છો. બડે બડે પરિવાર મિટે યો એક ન હો રોને વાલા, હો જાય સુમસામ મહલ જહાં થરકતી સુરબાલા, ભાગ્ય પલટ જાય ભૂપો કે ભાગ્ય સુલક્ષ્મી સો જાય, લેકિન બને રહેંગે પીને વાલે બની રહેગી મધુશાલા. આઈ સાકી તેરે મેં કદું કા કિતના પહોંચા હુઆ રિંદ હું મેં, જિતને આયે હૈ મૈયત મેં મેરી સબકે સબ હી લગાયે હુએ હૈ, નશામાં મસ્ત એવા ચાર કાંધે લઈ ગયા જ્યારે પરી બજાર કહેતી થી જનારે રંગ રાખ્યો છે. તો આવી શેર શાયરી એના માટે પાછી લખાતી. અંગુર કે પત્તો કા કફન બનાના મેં ખાને મેં દમ તોડા હૈ. પણ ઠીક હવે માણાને બે ઘડી ભૂલવા માટેની વાત છે. આમનામ બોલી જઉં તો તમે સાંભળી લો એવો મને વિશ્વાસ છે. પણ હવે બડે ગૌર સે સુન રહા થા જમાના હમી સો ગયે દાસ્તા કહેતે કહેતે.
હૃદયના ભાવ રોકીને બહુએ જૂઠ બોલ્યો છું, હવે એ પાપને જોવા ઘડીભર મૌન થવા દો. ઉઠો મનવા મલો છલછલ આ મહેફિલની રજા લઈ લ્યો, સજલ નયને વજલ ઉરે ચલાચલની મજા લઈ લ્યો. જવાનું એક દીતો છે ગમે કે ના ગમે તોય, ફરી પ્યાલો મૂકી ચાલી નીકળવાની મજા લઈ લ્યો. આભાર. જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો, ફૂલની શૈયાગણી અંગાર પર હસતો રહ્યો. અય મુસીબત એટલી જિંદા દિલીને દાદ દે, તે ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો. વેરાન થયેલા ઉપવનની હું યાદ બનીને જીવો છું, હર પાન ખરે હું વસંતની ફરિયાદ બનીને જીવો છું. સમાજ જ્યારે ઉત્તમમાં ઉત્તમ પ્રકારનો હોય ત્યારે બે કામ કરે. આ ભારતીય રાજનીતિ છે ને એનું સૂત્ર છે દુર્જનસ્ય દંડમ સજનસ્ય પૂજા. ઉત્તમમાં ઉત્તમ પ્રકારનો સમાજ હોય ત્યારે એ સજ્જનોનું સન્માન કરે અને દુર્જનોને દંડ દે. ત્યાંથી સમાજ જ્યારે પતિત થઈ જાય ત્યારે એ સજ્જનોનું સન્માન કરે, દુર્જનને દંડ ન દઈ શકે. અને એનાથી નહીં જ્યારે પતિત થાય છેલ્લે પાટલે ત્યારે દુર્જનોના સન્માન થાય અને સજ્જનોની અવગણના થાય. અમે તારા જગતમાં અવનવા અંજામ જોયા છે, પ્રતિષ્ઠા દુર્જનો પામ્યા સુજન બદનામ જોયા છે. ખરેખર નેક આદમની કદર કરતી નથી દુનિયા, દુરાચારીને પૂજાતા તો ગામે ગામ જોયા છે. પણ અત્યંત આનંદની વાત એ છે કે અહીં સજ્જનો છે, સુપાત્રો છે, દાતાઓ છે, કઠોર પરિશ્રમના અંતે જીવનમાં જેને કંઈક પ્રાપ્ત કર્યું છે. જેમની સંસારમાં વસમી સફર હોતી નથી તેમને શું છે જગત તેની ખબર હોતી નથી. જિંદગી ને મોતમાં છે માત્ર ધરતીનું શરણ, કોઈની વ્યોમે હવેલી કે ખબર હોતી નથી. હવે 10 જણા દોડ્યા હોય ને એક પહેલો આવે એનો અર્થ એ પ્રથમ કઈ રીતે આવી કે ઓલા 9 પાછળ રહી ગયા. એટલે હું પાછળ રહેનારને અભિનંદન આપું છું કે પાછળ ન રહ્યા તો આવડા પ્રથમ કેમ આવા. તેમ હું તો કારણ કે સ્લો સાયકલિંગમાં મેં ભાગ લીધો તો હું એમાં હાવ પહેલો આવ્યો. લ્યો પછી ખબર પડે કે આમાં છેલ્લે રે એને પહેલો ગણવામાં આવે. એટલે અમારે તો આવા ગજરા કોક આપે એ સિવાય કઈ આવું કોઈ દી થયું નથી. પણ એટલે એમને અભિનંદન. માય સન સ્ટુડ ફર્સ્ટ, એક જણાએ કીધું કે માય સન સ્ટુડ ફર્સ્ટ ઇન એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ ક્યુ. પહેલો આવ્યો પણ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જની લાઈન હતી ને એમાં આવ્યો, એમાં હાઉ પહેલો આવ્યો. એટલે વિદ્યાર્થીઓ છે, બહેનો છે, ભાઈઓ છે અને શિક્ષિત વર્ગ છે એટલે આવા ઉદાહરણ આપવાનું રોકી નથી શકતો. એને ઉચિત સમાજ છે એટલે નાનો એક બાળક વાડીમાં જઈને મગફળી ખોદી આવે પછી એને ઉકાળે, મીઠું નાખે, પછી એના પેકેટ બનાવે, રેલવે સ્ટેશનમાંથી જઈને વેચી આવે અને જે પૈસા આવે એ મા દીકરો ગણે અને રાજી થાય. આવી ગરીબી. પણ પ્રમુખની ચૂંટણીના ઉમેદવારો આવે અને ભાષણ કરે તો નાનું બાળક માતાને એટલું પૂછે કે માતા આવા ભાષણ તો હું કરી શકું એમ, કે હું પ્રમુખ ન થઈ શકું. અને માતા કાયમ પ્રોત્સાહન આપે બાળકને કે બેટા થઈએ કે એમાં શું તું થઈએ. એ બાળક મોટો થયો, પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં ઊભો રહ્યો, એણે આ પ્રમાણે ભાષણ કર્યા, એ ચૂંટાઈને આવ્યો અને અમેરિકાનો પ્રમુખ થયો જીમી કાર્ટર. આ જીમી કાર્ટરના જીવનની સત્ય ઘટના છે. કાર્ટર ઇન્ટરવ્યૂ દેવા ગયા તો ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી જે સર્ટિફિકેટ જુઓ, ફર્સ્ટ ક્લાસ, ફર્સ્ટ ક્લાસ, ફર્સ્ટ ક્લાસ, તે માસ્ટર ડિગ્રીનું તો ઇન્ટરવ્યૂવાળાએ જોયું નહીં કે હવે આમાં ફર્સ્ટ ક્લાસે જોઈએ ને આમાં શું જોવા જેવું. એટલે જીમી કાર્ટરે એમ કીધું છેલ્લી ડિગ્રીમાં ફર્સ્ટ ક્લાસ નથી હો. એટલે એક વૃદ્ધે પૂછ્યું ઇન્ટરવ્યૂમાં બેઠા હતી કે વાય યુ ડીડ નોટ ગેટ ધ ફર્સ્ટ ક્લાસ ઇન માસ્ટર ડિગ્રી. જીમી કાર્ટર આન્સર્ડ, આઈ ડીડ નોટ ટ્રાય માય લેવલ બેસ્ટ. શું કામ પ્રથમનો આવ્યા? તો એણે કીધું મેં પૂરો પ્રયત્ન નહોતો કર્યો. અને તરત વૃદ્ધે પૂછ્યું કે વાય નોટ ધી બેસ્ટ, તો સારામાં સારો પ્રયત્ન કેમ ન કર્યો?
અને જીમી કાર્ટરે જે આત્મકથા લખી એનું ટાઇટલ રાખ્યું વાય નોટ ધી બેસ્ટ. અને ગરીબી નડતી નથી હો જે માણસોને કામ કરવું છે ને. મુંબઈ જેવું શહેર, મ્યુનિસિપાલિટીનો થાંભલો, એ ટ્રાફિકની અવર જવર, એમાં સામે એ થાંભલે બેસીને વાંચતો વિદ્યાર્થી, કારણ કે ઘરમાં તેલ નહીં, પૈસા નહીં, કેરોસીન નહીં, પૈસા નહીં. હું એ આચાર્ય છું ભાઈ, મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢમાં, ભલે ન લાગતો હું, કે અમારે વિદ્યાર્થીઓ છે 1250 વિદ્યાર્થીઓ છે, અને ઘણા વિદ્યાર્થીઓ એમ કહે કે સાહેબ આવી તકલીફ છે, વાંચવા માટે રૂમ નથી, કપડાં નથી પહેરવા માટે, ફી નથી ભરવા માટે, એમ. એટલે બધાને હું ભેગા કરું ને પછી એ બધાની માંગને તો પહોંચી શકાય નહીં, પણ હું એને ઉદાહરણ આપું કે ભાઈ વાંચવા માટે તેલ ન હોય, ઘરમાં કેરોસીન ન હોય, મ્યુનિસિપાલિટીના થાંભલા હેઠળ બેન જે વિદ્યાર્થી વાંચતો હોય, એ ગોપાલકૃષ્ણ ગોખલે થયા, જો બોલો, ગાંધીજીને મોહમ્મદ અલીજીના બેને દીક્ષા આપી. કોલેજમાં પ્રિન્સિપાલ સાહેબ આંટો મારવા નીકળ્યા તો એક વિદ્યાર્થી ગામડાનો જભો પહેરેલો પણ બટન નંબરે તે આમ દોરા બાંધેલા, અને શહેરના છોકરાઓ બહુ ચબરાક હોય, ચાલાક હોય, લેટેસ્ટ ઢબના કપડાં પહેરી જાણતા હોય, અને હોટલમાં જુદી જુદી જાતના ઓર્ડર દઈ જાણતા હોય. યુવાન વર્ગ દુઃખી છે, એનું કારણ એ છે કે લાયકાત ઓછામાં ઓછી છે અને અપેક્ષાઓ મોટામાં મોટી રાખે. તો ઓલા બધાએ મશ્કરી કરતા કે પંડિતજી આ કોલેજ છે, અહીં શું કામ આવ્યા છો, આ અહીં નથી હો. અને આ ગામડાનો વિદ્યાર્થી સાંભળતો હતો બધું. પછી પ્રિન્સિપાલ આવ્યા આંટો મારવા, એણે કીધું કે પટણા યુનિવર્સિટી તેથી લેતી હોય મેટ્રિકની એક્ઝામ, તો મેટ્રિકની એક્ઝામમાં આખા બોર્ડમાં ફર્સ્ટ જે વિદ્યાર્થી આવ્યો છે ને, એણે આપણી કોલેજમાં દાખલ થઈને આપણા ઉપર કૃપા કરીને આપણું ગૌરવ વધાર્યું. એ વિદ્યાર્થીને મારે મળવું છે. ત્યાં દડ દઈને ગામડાનો ઊભો થયો. આ વિદ્યાર્થીનું નામ રાજેન્દ્ર પ્રસાદ હતું, ભારતના રાષ્ટ્રપતિ થયા. અમને રાષ્ટ્રપતિ ભવનમાં મુલાકાત આપી દીધો અને રોલ ઓફ સ્ટુડન્ટ ઇન ફ્રી ઇન્ડિયા એમ અંગ્રેજીમાં બોલવાનું શરૂ કર્યું, પણ અમારા મોઢા જોઈને સમજી ગયા કે એ કંઈ સમજતા નથી. એટલે હિન્દીમાં શરૂ કર્યું, પણ અમને રાષ્ટ્રપતિ ભવનમાં એ અશોક હોલ જોવાની તક મળી, શરબત પાયા એમ તો. અને એ એક સંસ્મરણ બની ગયું કે ભાઈ અમે ગયા હતા એક દિવસ એમ. તો આવા પ્રસંગો જે છે, અમારો એક વિદ્યાર્થી, આજ દાખલો આપવામાં વાંધો નથી, એ આમ SSCની પરીક્ષા આવતી ને બેઠેલો ઉદાસ. મેં કીધું એટલે ભાઈ કરશ ને તું તૈયારી, તો કે સાહેબ શું તૈયારી કરું, મારી પાસે સુરેન્દ્રનગર આવવા જવાનું ભાડું નથી. એટલે અમે એને પાસ કઢાવી દીધો કાલે આ પાસ. પછી મેં પૂછ્યું કીધું હવે, તો કે આ એટલું થયું, પણ મારે અહીંયા રોકાવું ક્યાં. એટલે નાગજીભાઈને મેં ચિઠ્ઠી લખી દીધી, એ આવા વિદ્યાર્થીઓને રાખે. ઠીક, મેં કીધું હવે તો બરાબર છે ને, તો કે હવે તો સાહેબ એક મૂંઝવણ છે, એક જ જોડી કપડાં છે મારી પાસે. એટલે બે જોડી એને કપડાં સીવડાવી દીધા. પણ SSC બોર્ડમાં ભૂગોળ જેવા વિષયમાં 6માંથી 94 માર્ક લઈએ. પરશુરામ કાંતિલાલ આડેસરા અમારો વિદ્યાર્થી છે ને, એ આજે રેકોર્ડ છે એનો. તો દુનિયાને હસાયા રૂલાયા મુજકો, કિસ્મતને ઠોકરે ખિલાઈ મુજકો, જબ પથ્થર સે સિતારા બનકે ચમકા મેં, તો હજારો સિતારોને ગલે સે લગાયા મુજકો. આ જગતના ચોકમાં છે ને, પહેલી તો લાયકાત સાબિત કરી દેવી પડે છે. પણ રાજકારણી મિત્રો બેઠા સામે હો, હમણાં મળ્યા તો મને, મેં કીધું હું ખટકો રાખીશ થોડો, મને માન ઘણું એ મળે એમાં. તો રાજકારણમાં પડ્યા હોય ને, આ હા હા ગજવેલો, એની હિંમતને તો દાદ દેવી પડે. અને ગમે એવી મજાક કરો તોય પાછા ગાંધીનગરથી વાન મોકલે, એ પાછા બોલાવે, વળી કાર્યક્રમ રાખે અને પાછા મૂકી હોત જાય એમ. પણ ચૂંટણીમાં હારી જાય, ડિપોઝિટ જપ્ત થાય તોય જાહેરસભા ભરે મરદના દીકરા, બોલો. તો આવો આવો એ વર્ગ છે. આમ તો મજાકો તો ઘણી કરી છે. એક મંત્રીએ એમ કીધું ડ્રાઈવરને કે આજ કાર હું ચલાવી લઈશ. તે ડ્રાઈવર ઠામુકો હેઠે ઉતરી ગયો કે હલાવો, આ કાર છે, કોઈ સરકાર નથી, તે ભગવાનને ભરોસે હાલી જાય.
અને વિદ્યાર્થીઓનો વર્ગ છે, કોલેજના પ્રિન્સિપાલ સાહેબ હોય છે, પ્રોફેસર સાહેબ હોય છે. અમારે એક ગુજરાતીના પ્રોફેસર સાહેબે પત્નીને પત્ર લખ્યો અને આમ ખાનામાં ટિકિટું જોઈ, હવે ગમે એ મેળ પડ્યો હોય પણ સાહેબે 1 રૂપિયો અને 20 પૈસાની ટિકિટ લગાડી દીધી. બોલો, તે ગણિતના પ્રોફેસર આવ્યા, એ કે આ શું કર્યું, 1 રૂપિયાની ટિકિટ લગાડવાને બદલે 1 રૂપિયો 20 પૈસાની ટિકિટ લગાડી, હવે ઓછાની નિશાની કરી 20 પૈસાની ટિકિટ ચોડો. તે ઓછાની નિશાની કરીને 20 પૈસાની ટિકિટ હળગાવી પાછી. ત્યાં તો પ્રિન્સિપાલ સાહેબ પોતે નીકળ્યા, એ કે લોકોનું ગણિત કેટલું બધું કાચું થઈ ગયું છે એની તમને ક્યાંથી ખબર પડે, આવું બધું કર્યું એમાં કોણ સમજ છે, હવે બરોબરની નિશાની કરી 1 રૂપિયાની ટિકિટ ચોડો. તે બરોબરની નિશાની કરીને પાછી રૂપિયાની ટિકિટ વરગાડી. ત્યાં પટાવાળો ફરતો ફરતો આવ્યો, એ કે સાહેબ આ કવર જ રૂપિયાવાળું છે, આને ટિકિટ ચોડવાની જરૂર જ નહીં. પ્રોફેસરોનો વર્ગ આમ તો ઘણો ડાયો, એમાં કોઈ કીધાની વાત નથી, પણ હું બસમાં જગ્યા નહોતી મળી તો ઊભો હતો, મારી બાજુમાં એક પ્રોફેસર આવ્યા, એ ઊભા હતા, એને જગ્યા નહોતી મળી, પણ આમ બગલમાં પુસ્તકો દબાવેલા ને એક આથી એમણે હળિયો પકડેલો. તે મારી પાસે કંડક્ટર આવ્યો, મને ક્યાંથી બેઠા, મેં કીધું ઊભો છું, તો એ કે ટિકિટ લઈ લ્યો. પછી મેં તો એને પૈસા આપ્યા, પણ મને એમ થયું કે આ પ્રોફેસર શું કરશે, કારણ કે આમ બગલમાં પુસ્તક દાબ્યા છે, આમ પાછો હળિયો પકડ્યો છે, પણ સાહેબે તરત વિચાર કરીને કંડક્ટરને કે સળિયો પકડી રાખો, હું પૈસા આપી દઉં. અને અમારે એક પ્રોફેસર સાહેબ તો રાતે અમે એક સેમિનારમાં ગયા હતા, પછી રાત્રે અમે સૂતા જ બધે, ઊંઘમાં ઉઠીને ચશ્મા મંડ્યા ગોતવા. અરે પણ ઊંઘમાં શું તમારે ચશ્મા કરવા ગયો, હોઈ જાઓ ને ભલામણ, એટલે એક સપનું આવ્યું છે ને જરા ઝાંખો દેખાય. અને હમણાં તો વળી કળજોગ જેમ ઘોડે ચડ્યો એમ મને આમંત્રણ આવે છે, અતિથિ વિશેષ તરીકે આ સમારંભમાં આપણે હાજરી આપવાની છે. અહીં જેમ બિરાજમાન હતા ને હોઉં, આ સમારંભમાં આપણે પ્રમુખ સ્થાન સ્વીકારવાનું છે. તો મેં તો વાંચ્યા ભેગું તો સંસ્થાને લખી નાખ્યું, પછી મેં આખો કાગળ વાંચ્યો ત્યાં ખબર પડી કે પાગલખાનાનું ફંક્શન છે. તે મને એમ થયું કે પાગલખાનું તો પાગલખાનું, આમ ધીરે ધીરે આગળ વધાય. એટલે હું તો વળી એક જોડી હારી લુગડાની રાખી હતી પહેરીને ગયો અહીંયા પાગલખાનામાં, જઈને મેં કીધું ભાઈ ક્યાં છે સમારંભ, ઓલા કે શેનો સમારંભ, અરે આ તમે કાગળ લખ્યો મેં સ્વીકાર્યો હશે, તો કે એમ તો હશે એમ કરીને ઓલા 2-3 જણા ભેગા થયા, 2-3 ખુરશીઓ ગોઠવીને 2 ટેબલ સામે મૂક્યા, એક વળી અતિથિ વિશેષ તરીકે આવેલા કોઈ વિધાનસભાના સભ્ય, તે એમણે હું પ્રમુખ સ્થાન એ વળી અતિથિ વિશેષ, ને અમે બેઠા ને હવે પાગલની સભામાં તો કોણ આવે, તે પાગલોને નવરાવી ધોરાવીને સામે બેહાર્યા, બાકી ગામના કંઈક કુતુહલવશ આવ્યા કે શું હશે એમ. અને એ અતિથિ વિશેષ વળી ભાષણ કર્યું, ભાષણના બહુ શોખીન હોય રાજકારણમાં પીડ્યા હોય, જાજો સમૂહ ભાળી જાય ને ત્યાં તો એને ઉજમ એવો ચડે. અને આ જેમ લોકેશણા હોય, પુત્રેશણા હોય, એમ માઇકેશણા હોય, હો ગમે એ મૂરખ માણસને એટલું જ પૂછો ને કે આ બાબતમાં એક તમારી સલાહ લેવી છે, ડાયોમાં ડાયો થઈ જાય. બાસમતી ચોખાની ગુણ જે માણા ખરીદી શકે ને ઉપાડી ન શકે, અને ઉપાડી શકે એ ખાઈ ન શકે. કોલેજો ઘણી વાર બનાવી દીધી હોય, પોચે ન હોય ભણ્યા હો, પણ ગણ્યા હોય જીવનમાં, અને જીવતરનું જ્ઞાન બરાબર હોય કે ભાઈ આમ થાય. એક વિદ્યાર્થી એવો જ નહીં ગુરુ પાસે કે મારે ભણવું છે, એ ગુરુએ આમ એની હથેળી જોઈને કે આ વિદ્યાની રેખા નથી આમાં, એવું લોકો કઈ રેખા વિદ્યાની, તો કે આ જે રહી ને આ વિદ્યાની રેખા છે. પડખે એક દાતરડું પડ્યું તું ઓલે આમ ઉપાડ્યું અને ધડ દઈને આમ હથેળીમાં ખૂંચાડી દીધું, આમ કરી દીધી રેખા, કે લ્યો ભાઈ
હવે તો હું ભણી શકીશ ને. ગુરુ કે આવું મનોબળ જેનું મક્કમ હોય ને એને રેખાની જરૂર જ નથી. પાણીની થયો અને વ્યાકરણ રચ્યું, આજે હિન્દુસ્તાન યાદ કરે. નાના બાળકને માતાએ કીધું એનું દાંત જોઈને કે બેટા દાંતમાં આવો દાગ હોય નહીં, મહાન બહુ થાય જીવનમાં, જીવનમાં મહાન પુરુષ બને. અને બીજી ક્ષણે માતા બહુ ગંભીર થઈ ગઈ. તો બાળકે પૂછ્યું કે હું મહાન થઈશ તો એ તો સારી વાત છે, તમે ગંભીર કેમ થઈ ગયા? તો કે બેટા બીજું લક્ષણ એ કે માતાને પછી ભૂલી જાય. વાત આટલી જ થયેલી પણ બાળક વયું ગયું બાર. અને થોડી વાર થઈ ત્યાં આવ્યો, એક હાથમાં પથ્થર હતો ને બીજા હાથમાં એનો તૂટેલો દાંત હતો. ચાલે જો એ દાંત માતાને ભૂલાડી દેતો હોય તો દાંત જ પાડી દીધેલો. અને આ બાળકનું નામ વિષ્ણુગુપ્ત ચાણક્ય. વિષ્ણુગુપ્ત ચાણક્યના જીવનની ઘટના છે. તો પછી આપણે પાગલખાનાની વાત પાછી આવી જઈ. તો ઓડિયન્સ આમ ગોઠવાણું, આમણે ભાષણ કર્યું અતિથિ વિશેષ પાગલખાનામાં કે હું ઈચ્છું કે આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય, એની સંખ્યા ઉત્તરોત્તર વધે, એ નાનકડા બીજમાંથી મોટું વટવૃક્ષ બની આખા ગામને એની છાયામાં સમાવી લે. પછી મારા તો કંઈ કીધા જેવું હતું નહીં ને, કીધું આની સંખ્યા વધારીને શું કરવું. પણ મારે તો કામગીરી એટલી જ હતી કે સમારંભ હતો એ પાગલ મુક્તિ પત્ર વિતરણ સમારંભ. એક પાગલને મુક્તિ આપવાની અને એનો પત્ર મારે એને આપવાનો, આટલું જ હતું સમારંભમાં, કાંઈ નંબરે બી. પછી એના સેક્રેટરીએ સંસ્થાનો પરિચય આપીને પત્ર મને આપ્યો, મારે પાગલને દેવાનો હતો. પણ આમ નેતાઓ જેમ હસતું મોઢું રાખે ને એમ વળી મેં હસતું મોઢું રાખીને એને આપ્યું પાગલને મુક્તિ પત્ર. પણ મને વળી કમજ સૂજી તે પૂછ્યું. મેં કીધું ભાઈ આ તમને પાગલપણ શેનું હતું? તો કે હું મારી જાતને શાહબુદ્દીન રાઠોડ સમજતો, એટલે મને બહુ નવાઈ લાગી. કે આ શાહબુદ્દીન રાઠોડ તો હું છું, મને કે 3 મહિના થાય છે. પણ સારું થઈ જાય માટે દાખલ થઈ જાઉં, મને સારું થઈ ગયું. પાગલે દાખલ થવાની સલાહ આપી, ડાયા માણા એ બધા દાંત કાઢ્યા. મને એમ થયું કે આ શું નહોતું રડતું. અમારે એક શેઠ ગામમાં કાયાકલ્પનો, અમારે દલપતરામ વૈદે 2-4 શેઠમાંથી કાયાકલ્પનો પ્રયોગ કર્યો. શેઠને સમજાયું જુવાની આવતી રહે પાછી, હવે હોય ત્યારે નથી જાળવી, એક હતી ગિયેલી પાછી લાવવી તો કેટલા શેઠની વાત. પણ શેઠને એમ થયું કે વાંધો નહીં, થોડોક ખર્ચ કરીને આવી જતી હોય. તે પ્રયોગ શી ખબર ગમે એ જાતનો કર્યો, ગરમી એવી વર્તાણી દવાઓની કે આખી જિંદગી શેઠ ખમીસ ન પહેરી ગયા. ઉનાળાના 4 મહિના તો નાના તળાવમાં પડ્યા રહેતા, ઘડીક વાસુકીના આરે નીકળે ને ઘડીક તણદેરી પાસે નીકળે ને વેવી વેલા હકપણની વાત હોય તળાવના કાંઠે કરે. બોલો મગર ઘોડે ડોકું, ઘડીક આમ કાઢે ને ઘડીક આની કોર કાઢે. અને પછી એ જ્યાં તળાવ કુવાવાળા જે બારે ને ત્યાં ના ના કરે. દીકરો વયો ગયો મુંબઈ, પણ મુંબઈમાં પૈસા બહુ કમાણો. તે બાપાની સ્મૃતિમાં પછી તો શેઠ ગુજરી ગયા વિક્ષિપ્ત અવસ્થામાં, પણ ઓલે પિતાની સ્મૃતિમાં પાગલખાનું ગામમાં બનાવી દીધું. પછી એને એમ થયું કે મારા પિતાને નાવાનો બહુ શોખ હતો, તે હોજ બનાવ્યો મોટો. અને શેઠ ભાઈ તો શ્રીમંત માણા મુંબઈથી ફોન કરે કે ભાઈ હોજનું કામ ક્યાં સુધી પહોંચ્યું. એટલે સેક્રેટરી અહીંથી માહિતી આપે કે અમુક પાગલ ઊંધા પડ્યા પડ્યા તરે છે, અમુક હવળા પડ્યા પડ્યા તરે છે, અમુક ઉપરથી ધુમકા મારે છે, અને પાણી ભરી ગયા પછી તો ઓર જમાવટ થશે. ત્યારે એને ખબર પડી કે આ તો ખાલીમાં ધુબાકા મારે. અને આ મિત્રો બધાના જેના નામ હું વર્ણવું છું ને, હું ને નટુ ને વનેચંદ ને રતિલાલ ને થોબળ ને પ્રાણલાલ,
એ 1954 માં અમારા ગામમાં SSC નો ક્લાસ નહોતો, એટલે અમારે બાર ગામ ભણવા જવું પડ્યું. પણ એટલા બધા ગંભીર થઈ ગયા બધાય કે હવે જિંદગીમાં ભેગા થઈ ન થઈ, કોઈ ક્યાંય જશે, કોઈ ક્યાંય જશે, જેમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકા, આફ્રિકા વયા જવાનો, એમ કોઈ ક્યાંય ગયા નથી, બધા યાં ન્યા છીએ. પણ અમે નક્કી કર્યું એવું કે દર રામનવમીએ ગમે ત્યાંથી ભેગું થઈ જવું અને બાંડિયા બેલી જાઉં. તો આ 41 વર્ષ સુધી અમે આ ક્રમ જાળવી રાખ્યો. એમાં એકવાર અમે રસપુરીની પાર્ટી કરેલી, પણ બેકારી. હમણાં એવું થયું કે આદરણીય મુરબ્બી દીપચંદ ગારડી સાહેબ અને હું એક સમારંભમાં બે જ વક્તા હતા, અને અમારે પોણી પોણી કલાક બોલવાનું હતું. તે મેં આ દાખલો આપ્યો. મેં કીધું અમારે બેકારી એવી, 3-3 રૂપિયા તો માંડ નીકળ્યા, 3-3 રૂપિયામાં પાર્ટી થઈ જતી. બોલો, તમે બધાય રૂપિયા કાઢ્યા ને કેરી ખરીદવા નીકળ્યા. આમ તો નવલરામે કીધેલું કે મફત હું રાંધી દઈશ, પણ અમારે કોકે કીધેલું કે આ લાડવા નવ ખાય છે, એમાં અમારે લાડવાનું કેન્સલ કરવું પડ્યું. અમારે વનેચંદ કે આપણી સામે બહેન ખાશે, એટલે આ કીધું હારે લઈ જઈએ તો સામે બહેન ન ખાય, તો કે આપણે સહન નહીં કરીએ કે. હા, ને પછી રસપુરીની પાર્ટીમાં રસ કાઢવા 4 જણા જે બેઠા લાઇનસર, પણ જેની પાસે ગોટલો આવે એવો મથે એવો મથે, તે એનો ગોટલો ચડી જાય તો બીજાને આપે, એમ પેલો બીજાને, બીજો ત્રીજાને, ત્રીજો ચોથા પાંચથી ગોટલો ફરે ત્યાં તો મુંડલ જોગી જેવો કરી નાખ્યો. આટલા સંસ્કાર કર્યા પછી પાછો દૂધમાં ધોવે. પછી વનેચંદે કીધું કે હવે રવા દો, ગાયોને નાખી દો, ભલે બેચારી ખાતી, આ ગાયો ગોટલા કેદી ખાશે. તે ગાયોને ગોટલા નાખ્યા ને તે ઊંઘી ઊંઘીને હાલતી થઈ ગઈ. બોલો, હવે કીધું આ આમાં શું રહેવા દીધું છે ગાયો ખાય. પણ તમે કોઈ દી એવું વાક્ય સાંભળ્યું છે કે અમારે પાડો વગડામાં ચરતો આવ્યો ને ભેંસાટું ભારો લેતો આવ્યો? પાડા પોતે જ ચરતા આવે, માણા ગમે એટલો શ્રીમંત હોય, પણ પોતાના માટે કે બહુ બહુ તો કુટુંબ માટે કંઈક કરે ને સમાજ માટે જો કાંઈ ન કરતો હોય તો આ પશુ પ્રવૃત્તિ છે ભાઈ. યહી પશુ પ્રવૃત્તિ હે કે આપ આપ હી ચરે, વહી મનુષ્ય હે કે જો મનુષ્ય કે લીએ મરે. વિચાર લો કે મૃત્યુ હો ન મૃત્યુ સે, ડરો કભી મરો પરંતુ યો મરો કી યાદ જો કરે સભી. હુઈ નસું મૃત્યુ તો વૃથા મરે, વૃથા જીએ, વહી મનુષ્ય હૈ કે જો મનુષ્ય કે લીએ મરે. અનાથ કોણ હૈ યહાં ત્રિલોકનાથ સાથ હૈ, દયાલુ દીન બંધુ કે બડે વિશાલ હાથ હૈ. તો એમ નથી, કોઈ અનાથ નથી. અનાથ કોણ હૈ યહાં ત્રિલોકનાથ સાથ હૈ. કબીર સાહેબે એમ કીધું છે કે જોજલ બાઢે નાવ મેં ઘર મેં બાઢે દામ, દોનો હાથ ઉલેચીએ યહી સજ્જન કો કામ. ઘરમાં પૈસા વધી જાય અને જહાં જોય હોડી, એમાં જો જળ વધી જાય તો બે હાથે ઉલેચી નાખવું, આ સજ્જનનું કામ છે. આમ કબીર સાહેબ કહે છે, હું નથી કહેતો, મને 20 વર્ષથી આ દુઓ મોઢે છે પણ કાંઈ ઉલેચ્યા જેવું નથી. મારી પત્ની એકવાર મને કીધું હતું કે 31 ડિસેમ્બરે ઘરમાંથી આપણે ભંગાર બધો કાઢી નાખવો, તો મેં કીધું અહીં રહેશે શું. અને ઘણાને આ દુહો મોઢે હશે તો ઉલેચવાની ખબર નહીં હોય, એમ ઉલેચા જેવું હશે. જો ભાગમાં હોય ને તો પૈસો તો મળી જાય. છોકરું જન્મતા જ પાર્ટનરશીપમાં એનું નામ લખાય અને એના ખાતે રૂપિયા જમા માંડે સાવા, એવું તો બને છે. તો એ ભાગની વાત છે, પૈસો આવી જવો એ ભાગની વાત છે, પણ ખર્ચવા માટે પુરુષાર્થ કરવો પડે. આ પુરુષાર્થ જે કરવો પડે છે ને ખર્ચવા કરવો પડે છે, એક રૂપિયો ન છૂટે. એટલે દાતાઓ માટે ખૂબ લાગણી છે મને કે ભાઈ આપે તો છે સમાજમાં. ભિક્ષુકાહા નૈવ ભિક્ષંતિ બોધયંતિ ગ્રહે ગ્રહે, દિયતામ દિયતામ લોકાહા અદાતુમ ફલમ ઈદૃશમ. સંસ્કૃત શ્લોક છે આ કે ભિક્ષુકો ભીખ નથી માંગતા,
પણ ઘરે ઘરે ઉપદેશ આપે છે કે આપો આપો, આ ન આપ્યાનું અમે પરિણામ છીએ. અદાતુમ ફલમ ઈદૃશમ, આ નથી દીધું એનું પરિણામ ભોગવી છીએ. એક શેઠને એક ભિખારી કે શેઠ કાંઈક આપો, તો કે કાંઈ નથી. અરે કાંઈક તો આપો, તો કે અહીં કોઈ માણા નથી. બોલો કે તમે થોડીક વાર માણસ થઈ જાઓ ને. તોય શેઠે ના પાડી તો બોલો કે તો એમ કરો, આ આ શેરીમાંથી ધૂળ લઈને મારા ભિક્ષા પાત્રમાં નાખો. તો શેઠ કે આ ઈ કરી દઉં, ધૂળ નાખી દઉં બોલ, પણ હું તારા ભિક્ષા પાત્રમાં ધૂળ નાખું એમાં તારો શું દી વળશે? શેઠ કે મારો દી ભલે ન વળે, તમારો હાથ તો વળશે, એટલું તો થશે ને. તો ઈ બાબત છે. અને ભાગ્યની ચોપાટ પર ડાળી સમયના સોગઠા, આ આંધળા વિશ્વાસ સાથે ખેલવું સારું નથી. દંભનો પરદો હટાવી દેહ ભાગી જીવતું, યાચનારે પાત્રને સંતાડવું સારું નથી. હવે આપણા સુખનો આધાર ઘણીવારી બીજામાં કેટલી ઈર્ષા જગાવીએ કે એના ઉપર હોય, બોલો. ઉપરથી આપણા સંબંધ હોય ને અંદરખાનેથી વાંધા હોય. આ જિંદગી આવી થઈ ગઈ છો, નિકલે છે કહાં જાને કે લીએ પહોંચે હે કહાં માલુમ નહીં, દિન રાત ભટકતે કદમો કો મંજિલ કા નિશાં માલુમ નહીં. આ એકવાર સોફિયા બાબા હોલમાં કાર્યક્રમ મુંબઈમાં શ્રીમંત સમાજ બેઠેલો, મેં કીધું દાંત કાઢી કાઢીને આંખમાં આહુડા આવી ગયા, એવા દાંત તમે ક્યારે કાઢ્યા? માણા ગંભીર થઈ ગયા. આ ગુણવંત શાહ રણતો લીલાછમ લખે ને કોલમ ને ઘણા પુસ્તકો, પ્રખર વિદ્વાન માણસ. મને કે એવું ન ગુરુ પૂછાય, હું તો એટલું જ પૂછું, છેલ્લો સૂર્યાસ્ત તમે ક્યારે જોયો? પણ આપણું ધ્યાન જ નથી. આ શરદ હેમંત શિશિર ગ્રીષ્મ, આ ઋતુ આવે, કોકને પૂછો ક્યારે આવે તો એ ચોપડીઓમાં આવે. આપણે જીવન આરે કાંઈ સંબંધ નથી રહ્યો. અને સંપત્તિવાનોને તો ખડખડાટ હસી શકે ને માણસ, એના હૃદયમાં બુરાઈ ન હોય, પણ સંપત્તિ નડે હો ઘણી વાર હસવામાં. એટલે મોટા માણસ જાજુ હસી ન શકે, એ સમાજમાંથી ઉપકાર કરતા હોય એમ જરાક મુસ્કુરાય, બહુ ખુશી થાય ને. તો અને અહમવિન દશા થાય ત્યારે માણા હસી શકે, ત્યારે માણા નૃત્ય કરી શકે. એટલે મીરા નૃત્ય કરી શકે, નરસિંહ કરી શકે, જ્ઞાનેશ્વર કરી શકે, હું તમે ન કરી શકી. અમારે એક કરશન કાકો મારી યારે હતો, ધોતિયું ને જભો પહેરેલો, હાવ હાદો માણા. અને મને વળી એવું જરાક હતું મનમાં કેમ કે હું એકલો લંડન જઉં છું. મેં પટેલને કીધું હું લંડન જઉં છું, તો મને તમે ભણ્યા છો? હા ભણ્યો છું. ચાલ લો આ ટિકિટ જુઓ. કે એની પાસે લોસ એન્જલસની ટિકિટ હતી, બોમ્બે લંડન, લંડન ન્યુયોર્ક, ન્યુયોર્કથી લોસ એન્જલસ. મેં કહ્યું હા હા હા, આ બાપો ઠેઠ લોસ એન્જલસ પહોંચીએ બોલ. વિમાન 2:30 વાગે ઉપડ્યું, 3:30 થયા, 4:30 થયા, ત્યાં એણે મને પૂછ્યું, મને કાં હેન્ડે છે કે ઊભું છે? મેં કીધું આ 2 કલાકથી હેન્ડે છે. તો કે એમ તે આમામ કેમ નથી થતું? અરે આમામ કરીને શું કરવું? કીધું જેમ હેન્ડે એમ સારું છે, આમામ થાય નહીં સારું કીધું. એક પટેલ વકીલ આરે રગજગ કરતા બોલો, અને વકીલ આરે બધી પાછી માથાકૂટી એટલી બધી કરી, તો વકીલ પટેલને કે પટેલ તમે મને શું સમજો છો, હું 2 યુનિવર્સિટીની ડિગ્રીઓ ધરાવું છું. તે પટેલ કે એમાં શું થઈ ગયું, અમારો વાસડો 2 ગાને થાય. હા ઘણી વાર આપણે ધારી સિવા ગામડાના માણસો અભણ કે મૂર્ખ નથી હોતા, ભારે કોઠા બુદ્ધિ ધરાવતા હોય. અમારી એક બેન, એ શાક માર્કેટમાં શાક લીધું એને, અને શાક લઈને ગયા ને, તો શાકવાળી મને કે, ઓલી શાકવાળી બાઈ મને કે, આ વહુ રહ્યા ને સાહેબ એ ભણેલા હશે હો. શાક લઈને ગયા એક બેન, તો મને શાકવાળી અભણબાઈ કે આ વહુ ભણેલા હશે. મેં કીધું તમે કેમ નક્કી કરી લીધું? તો કે પહેલાં ટમેટા થેલીમાં નાખ્યા, પછી બટેટા લીધા, પછી રીંગણા લીધા, પછી માથે સુરણ મૂક્યું, એટલે હું તો કહું છું.